અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ગુજરાતના રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને આજથી એક મહિના માટે યોગ ટ્રેનર બનાવવાની તાલીમની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે. સવારે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાક સમયગાળા દરમિયાન નાગરિકોને યોગ ટ્રેનર બનાવવા માટેની તાલીમ અપાશે. ટ્રેનિંગ સમાપ્ત થયા બાદ નાગરિકોને યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ગુજરાતના રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને આજથી એક મહિના માટે યોગ ટ્રેનર બનાવવાની તાલીમ આપવાની શરૂઆત થઈ છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે. સવારે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાક સમયગાળા દરમિયાન નાગરિકોને યોગ ટ્રેનર માટેની તાલીમ આપવામાં આવશે. ટ્રેનિંગ સમાપ્ત થયા બાદ નાગરિકોને યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતનો કોઈ પણ નાગરિક આત્મનિર્ભર થઈ શકે તે હેતુથી તેમજ ભારતની પ્રાચીન સંસ્કૃતિ મુજબ લોકો યોગ તરફ આકર્ષિત થાય અને સ્વસ્થ જીવન જીવે તે માટે આજથી શહેરના 8 જેટલા સ્થળોએ યોગ ટ્રેનર બનવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોચ કીર્તિ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત જે નાગરિક 30 દિવસની તાલીમ પૂર્ણ કરશે તેને ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ યોગ ટ્રેનર પોતાના ઘર નજીકના કોઈ પણ સ્થળ જેવા કે બિલ્ડિંગ, ટેરેસ, ગાર્ડન કે સોસાયટીમાં દરરોજ 1 કલાક માટે યોગ ક્લાસ ચલાવી શકશે. નાગરિકોને યોગાની તાલીમ આપનાર યોગ ટ્રેનરને રાજ્ય યોગ બોર્ડ તરફથી માનદ વેતન પેટે રૂપિયા 3,000 પણ મળશે. યોગ ટ્રેનર વધુમાં વધુ 2 ક્લાસ લઈ શકશે. આવી રીતે એક યોગ ટ્રેનર મહિને રૂપિયા 6,000 માનદ વેતન મેળવી આત્મનિર્ભર પણ બની શકશે. ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા 5 જેટલા યોગ કોચ અને અનુભવી શિક્ષકો દ્વારા 8 સ્થળોએ યોગ ટ્રેનર બનાવવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે. રવિ કોયચા, D9 ન્યૂઝ, સુરત.